અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે। શહેરમાં બહારથી આવતા લોકોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે। ટ્રેનથી આવતા મુસાફરોનો ફરજિયાત કોરોના ટેસ્ટ થઈ રહ્યો છે। ટેસ્ટ કરાવ્યા બાદ જ બહાર નીકળી શકે છે તમામ મુસાફરો। સવારે ટેસ્ટ દરમિયાન 26 કેસ પોઝિટિવ મળી આવ્યા છે। દિલ્હી અમદાવાદ રાજધાની ટ્રેનમાં મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા। દિવસમાં આવતી 3 ટ્રેનના મુસાફરોનું થયું છે ટેસ્ટિંગ। અમદાવાદમાં વધુ પ્રમાણમાં પરપ્રાંતીય શ્રમિકો આવતા હોવાથી આ ખાસ નિર્ણય કરવામાં આવ્યો। ગત સપ્તાહે 225 કરતા વધુ શ્રમિકો વિવિધ સાઇટ પર પોઝિટિવ મળી આવ્યા હતા। તો રેલવે સ્ટેશન ખાતે ખાસ કરીને ફરજિયાતપણે તમામ મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। અમારી સાથે અર્પણ કાયદાવાલા જોડાયા છે। અર્પણ, જણાવશો જે કોરોના ટેસ્ટિંગ ફરજિયાતપણે કરાવવામાં આવી રહ્યું છે, અત્યાર સુધીમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા અને કેટલા લોકો પોઝિટિવ આવ્યા? ધરા, જે આંકડો છે તે આપણે અહેવાલમાં દર્શાવી રહ્યા છે, પરંતુ અહીંના સીધા દ્રશ્યો છે તે આપને હું બતાવવા માંગીશ કે કેટલું એગ્રેસિવ ટેસ્ટિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને તેનું સૌથી મોટું કારણ છે છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદ શહેરમાં વિવિધ જે કન્સ્ટ્રક્શન સાઇટો છે કે જેની ઉપર મજૂરી કરવા માટે, રોજીરોટી રળવા માટે બહારથી જે એટલે કે પરપ્રાંતીય શ્રમિકો આવતા હોય છે તેમના 225 કરતાં પણ વધુ જે ટેસ્ટ છે તે પોઝિટિવ આવ્યા છે અને તેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એકાએક ચોંકી ગયું ને આખરે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યા બાદ તાબડતોડ આ નિર્ણય લેવામાં આવ્યો અને જે અંતર્ગત આપ જોઈ શકો છો રેલવે સ્ટેશનની બહાર જ વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં હાલમાં જે સ્પેશિયલ ટ્રેનો કે દિવસ દરમિયાન સવારે, બપોર અને સાંજે અલગ અલગ સમય આવે છે અને તેમાંથી બહારના જેટલા પણ મુસાફરો આવે છે તેમને આરપીએફ જવાનોની મદદથી રેલવે સ્ટેશન પર ખાસ એક જ એક્ઝિટ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે। ત્યાંથી તેમને આ વિશાળ ડોમમાં લાવવામાં આવે છે અને તે બાદ તંત્ર દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કહી શકાય કે 10 જેટલા કાઉન્ટર છે, આપ જોઈ શકો છો, ફરીથી દ્રશ્યો બતાવીશ, જે હેલ્થ કર્મીઓ છે એગ્રેસિવ ટેસ્ટિંગ કરી રહ્યા છે। મુસાફરોનો જે પ્રવાહ છે તે સતત ચાલુ છે અને તેમનું ટેસ્ટિંગ કરવામાં આવે છે। જે કોઈ પણ મુસાફર પોઝિટિવ જણાય તો તુરંત જ તેમને અલગ કરવામાં આવે છે અને તે બાદ એએમટીએસની બસ તૈયાર રાખવામાં આવી છે કે જેઓને સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવે છે, એટલે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। કહી શકાય કે હજી પણ આ જે આયોજન છે તે હજી ફક્ત શરૂઆત થઈ છે। આપણી સાથે અહીંના જે મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર છે સૌરભ પટેલ, આપણે તેમની સાથે વાત કરીશું કે શું આખો પ્લાન હતો અને કઈ રીતે આ ટેસ્ટિંગ થઈ રહ્યું છે। સૌરભભાઈ, શા માટે આ એગ્રેસિવ ટેસ્ટિંગનો નિર્ણય કરવો પડ્યો? અમદાવાદ શહેરમાં છેલ્લા 2-3 દિવસ દરમિયાન જુદી જુદી શ્રમિકોની વસાહતો અને સાઇટો પરથી કોરોનાના સેમ્પલિંગ લેતા ખૂબ મોટી સંખ્યામાં શ્રમિકો પોઝિટિવ માલુમ જણાયેલા, એના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય લીધેલો કે અમદાવાદ શહેરમાં રેલ માર્ગેથી આવતા, અન્ય રાજ્યો કે ગુજરાતના કોઈ બીજા શહેરોમાંથી આવતા લોકોનું પણ કોરોનાનું ટેસ્ટિંગ થઈ જાય, એના અંગે આ જે નિર્ણય લેવાયેલો એના ભાગરૂપે આજે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે શ્રમિક જે ટ્રેનોમાં વધુ આવતા હોય એવી ટ્રેનોનું ટેસ્ટિંગ કરવાનું નક્કી કરેલ છે। આપણે શું તૈયારી કરી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું તૈયાર કર્યું છે, કેટલો સ્ટાફ તૈનાત છે અહીંયા? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના આરોગ્ય વિભાગની તમામ લગભગ 15 ટીમો દ્વારા અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવે છે। અહીંના મેડિકલ ઓફિસરો, એસ્ટેટ વિભાગ અને અન્ય વીઓ એમની મદદમાં, જરૂરી વિભાગની મદદ લઈને આ આયોજન કરેલ છે। ખૂબ આભાર. તેઓએ વાત કરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા વ્યવસ્થા તંત્રની, સાથે જ અહીંયા રાજ્ય સરકારના શ્રમ વિભાગના અધિકારીઓને પણ રાખવામાં આવ્યા છે, જેથી કરીને જે કોઈ પણ પરપ્રાંતીય શ્રમિક જ્યારે અહીંયા જો પોઝિટિવ જણાય તો તેમની જે જરૂરી માહિતી છે તેનું એકત્રીકરણ કરી શકાય અને આંતરરાજ્ય તેનું જે કોમ્યુનિકેશન કરી શકાય તેના માટેની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે અવિરત પ્રવાહ મુસાફરોનો ચાલુ છે કે જેઓનું એગ્રેસિવ ટેસ્ટિંગ કરવામાં આવે છે, તમામ જે પ્રોટોકોલ છે તેનું પાલન કરી અને જે કોઈ પણ પોઝિટિવ કેસ જણાય તુરંત તેને અહીંયા આઇસોલેટ કરી અને એમટીએસની બસમાં બેસાડી અને જે નિયત સંખ્યા થાય તે બાદ તેમને સમરસ હોસ્પિટલ, જે કોવિડ કેર માટે તરીકે કાર્યરત છે, ત્યાં રવાના કરી દેવામાં આવે છે। જી બિલકુલ, અર્પણ, આભાર આપનો. તો એક ડોમ બનાવવામાં આવ્યું છે અને જે પણ મુસાફરો આવે છે તમામનું ફરજિયાતપણે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। સવારે ટેસ્ટ દરમિયાન 26 કેસ પોઝિટિવ મળી આવ્યા છે।